હેલો ફ્રેન્ડ્સ, આજ સુધી તમે જે ચેનલ જોઈ એ પટેલ દીપક હું પોતે. આજે આપણે વાત કરીશું, રિલાયન્સ જીઓ આજકાલ બહુ ધમાલમાં છે, એનું એક હોટસ્પોટ નીકળ્યું છે બરાબર. પણ એમાં કેવું છે કે એ પોતાનું જ કાર્ડ એમાં યુઝ કરી શકાય, એટલે કે રિલાયન્સ જીઓનું જ કાર્ડ આપણે એમાં ઉપયોગમાં લઈ શકીએ. અને અલગ અલગ પ્રકારના 10 ડિવાઇસ તમે એકસાથે કનેક્ટ કરીને નેટનો યુઝ કરી શકો. પણ આજે આપણે જોઈશું એરટેલના 4G હોટસ્પોટ વિશે બરાબર. 32 GB ડેટા કાર્ડ અનલોક 4G બરાબર, જે આ પ્રકારનું બોક્સ આવશે મિત્રો, તમે જોઈ શકો છો આ પ્રકારનું એરટેલ 4G બોક્સ આવશે, તમે જોઈ શકો છો બરાબર. એ કઈ રીતે કામ કરશે એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે ઇન્સર્ટ સીમ બરાબર, હોટસ્પોટ અને ક્રિએટ. હવે આપણે જોઈએ બોક્સમાંથી કાઢીને જોઈએ કે કેવા પ્રકારનું આ હોટસ્પોટ હોય છે. આની સાથે કેબલ પણ આવશે, ડેટા કેબલ પણ. મિત્રો, આ હોટસ્પોટમાં તમે કોઈ બી કાર્ડ યુઝ કરી શકો છો, 2G 3G અને 4G. જ્યારે રિલાયન્સ હોટસ્પોટમાં કેવું છે, એક જ કાર્ડ આવે છે બરાબર. આ પ્રકારનો હોટસ્પોટ ડિવાઇસ છે, તમે જોઈ શકો છો. આ છે એનો ઓન ઓફની સ્વિચ છે, અહીંયા છે કનેક્ટ બટન, અહીંયા ટાવર બતાવશે અને અહીંયા બેટરીનો ઓપ્શન છે જે ચાલુ થશે, તમે જોઈ શકો છો મિત્રો બરાબર. અહીંયા એક ડેટા કેબલ ભરાવવાનું આવશે, પોર્ટ, આ પ્રકારનો ડેટા કેબલ છે એની સાથે, જે અહીંયા લગાવી દેવાનો આવશે બરાબર. આ ડેટા કેબલ લગાવીને તમે પીસી સાથે કે લેપટોપ સાથે જોઈન્ટ કરી શકો છો. હવે બીજું, આની જોડે ડબલ એન્ટેના હોય છે, તમે એન્ટેના બનાવવું હોય તો બનાવી શકો છો, બાકી ડબલ એન્ટેના કનેક્ટ હોય છે. આની સ્પીડ 21 MBPS હોય છે અને 10 ડિવાઇસ તમે કનેક્ટ કરી શકો છો, પછી કોમ્પ્યુટર હોય, લેપટોપ હોય કે મોબાઈલ હોય બરાબર. હવે આની પાછળ ઢાંકણું આવે છે બરાબર. હવે આને અહીંયાથી ખોલવાનું હોય છે આ પ્રકારે, આપણે ઓપન કરીશું, એની અંદર એક બેટરી આવશે બરાબર. આ બેટરી ની નીચે તમારે કાર્ડ ભરાવવાનું છે. જો અમારે એરટેલનું છે છતાં મેં આઈડિયાનું કાર્ડ ભરાવ્યું છે બરાબર. મિત્રો, આનો ઉપયોગ તમે કઈ રીતે કરશો, તો આની અંદર એક પાસવર્ડ ને યુઝરનેમ અંદર લખેલું જ હશે બરાબર. યુઝરનેમમાં બરાબર પાસવર્ડ, અંદર વાઈફાઈ કી પણ આપેલી હશે, એટલે કે વાઈફાઈ પાસવર્ડ આપેલો હશે. આ બેટરી અંદર ભરાઈ દેવાની, એટલે કાર્ડ લગાવી દેવાનું. કોઈ બી કાર્ડ લગાવો તમે, જો મેં એરટેલનું છે હોટસ્પોટ છતાં પણ આઈડિયાનું લગાવેલું છે, એરટેલ 4G છે છતાં પણ, અત્યારે હું આનો યુઝ કરું છું. બેટરી લગાવી દેવાની બરાબર, પછી અને તમે ચાલુ કઈ રીતે કરશો, કનેક્ટ કઈ રીતે કરશો. તો મિત્રો, તમે જ્યારે કેબલ લગાવશો આ હોટસ્પોટની અંદર અને પછી પીસીમાં કે લેપટોપમાં કનેક્ટ કરશો, એ ઓટોમેટિક પ્રોસેસ થશે અને એની એરટેલની સાઇટ ઓપન થઈ જશે બરાબર. તો એ સાઇટ ઓપન થશે એટલે 192.168.8.1 એ કરીને એક સાઇટ ઓપન થશે, એમાં આખી ડિટેલ્સ બતાવશે તમને. એક બાજુ વાઈફાઈ 3G કનેક્ટ છે કે 2G એ બતાવશે, પછી તમે એમાં જઈને યુઝરનેમ પાસવર્ડ પણ બદલી શકો છો બરાબર. એ તો તમને ખ્યાલ આવી જશે કારણ કે એ એકદમ ઇઝી છે બરાબર. હવે વાઈફાઈ કઈ રીતે કનેક્ટ કરશો એ હું તમને કહી દઉં કે આ તમે ઓન કરશો બરાબર. ઓન કરશો એટલે અહીંયા આ જે ટાવરનું નિશાન છે
ત્યાં બ્લંકિંગ થશે બરાબર અને આ બેટરીનું જે સિમ્બોલ છે એ ઓપન થઈ જશે ગ્રીનમાં હવે મિત્રો આ જે ટાવરનો સિમ્બોલ બતાવે છે એમાં કઈ રીતે નક્કી કરશો કે 2G છે 3G છે કે 4G બરાબર તો ગ્રીન કલર આવશે એકદમ ગ્રીન ઘાટો તો સમજી લઉં કે 4G ટાવર ચાલુ થયું પછી થોડો યલો કલરનો આવશે તો 3G અને રેડ કલરનો સિમ્બોલ અહીંયા આવે તો 2G બરાબર તો આ રીતે તમે કનેક્ટ થઈ જશો આ સ્વિચ ખાલી થોડી પ્રેસ કરવાની એટલે લાઈટો બ્લંકિંગ થશે અને અહીંયા ટાવર બતાવશે થોડી વાર બતાવશે પછી અહીંયા કશું લાઇટ દેખાશે નહીં એટલે તમારે ગભરાવાની જરૂર નથી એ કનેક્ટ થઈ ગયું હોય પછી તમે તમારા ફોનમાં કે લેપટોપમાં ચેક કરી જોશો એટલે ચાલુ થઈ જશે તો આ રીતે મિત્રો દરેક સિમમાં કામ આવે એ પ્રકારનું આ ડિવાઇસ તમે ખરીદો અને નેટની મજા લો કારણ કે આમાંથી તમે ખર્ચ પણ ઘટાડી શકો છો એ કઈ રીતે કે તમારા ઘરમાં 3-4 જણ ઉપયોગ કરતા હોય નેટનો તો આમાં એક જ કાર્ડમાં રિચાર્જ કરાવીને 10 મોબાઈલ કનેક્ટ કરી શકીએ છીએ તો આને ઘરની અંદર ગમે ત્યાં મૂકો કારણ કે આમાં બેટરી ચાર્જેબલ આવે છે 6 કલાક ચાર્જ રહેશે બરાબર તો આ તમે ખરીદી શકો છો સ્નેપડીલમાંથી ઓનલાઈન પણ ખરીદી શકો છો કે સ્ટોરમાંથી પણ કદાચ મળશે બરાબર તો મિત્રો આ વિડીયો તમને ચોક્કસથી પસંદ આવ્યો છે તો શેર કરવાનું ભૂલતા નહીં તો તમારા અલગ અલગ પ્રકારના ડિવાઇસ ખરીદવા એના કરતાં એકમાં જ કામ થઈ જતું હોય બરાબર તો આવક પણ વધશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે અને તમારા મિત્રોને શેર કરો આ વિડીયો જેથી એ લોકોને ખ્યાલ આવે કે એક જ હોટસ્પોટમાંથી દરેક કામ થઈ શકે છે અને આ મિત્રો ખિસ્સામાં પણ રહી શકે છે તમે ગમે ત્યાં જાઓ 6 કલાકની બેટરી છે ગમે ત્યાં જઈને ડિવાઇસ કનેક્ટ કરી શકો છો મિત્રો સાથે પણ શેર કરી શકો છો તો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી આપણે આવી નવી અપડેટ ડિવાઇસ સાથે મળીશું ત્યાં સુધી થેન્ક યુ